અમરેલી જિલ્લાની તો અમરેલી જિલ્લામાં આવેલ ધારીના ખોડિયાર ડેમમાં પચાસ જાતના અવનવા પક્ષીઓનું આગમનથી આખો ખોડિયાર ડેમ પક્ષીઓના કલરવથી ચેકી ઉઠ્યો છે લદ્દાખમાં જોવા મળતા રાજહંસ લદ્દાખમાં જ માળા બનાવીને બચ્ચાઓને જન્મ આપતા હોય છે પણ આ વખતે રાજહંસ ધારી ખાતે પહોંચ્યા છે તો ધારીના ખોડિયાર ડેમને પોતાનું આશ્રય સ્થાન બનાવી તેમના દ્વારા દેવામાં આવ્યું છે અને કુંજ અને કરકરો નામના પક્ષીઓ દસ વર્ષ બાદ ધારી ખોડિયાર ડેમ ખાતે જોવા મળે તો ઘડેરો વિજયન પિયાસણ બગલા ભગતડા નામના પક્ષીઓ જેમના નામો પણ સાંભળ્યા ના હોય તેવા પક્ષીઓ ડેમના સાનિધ્યમાં આવ્યા છે જેને જોવાનો અદભુત લ્હાવો સ્થાનિકો અને પર્યટકો ઉઠાવી રહ્યા છે ધારી ખાતે આવેલો ખોડિયાર ડેમ એ મોટા મોટો જલપ્લાવિત ક્ષેત્ર એટલે વેટલેન્ડ ગણાય આસપાસના બધા વિસ્તારોમાં આ મોટા મોટું જલપ્લાવિત ક્ષેત્ર છે અને અહીંયા છેલ્લા દસ વર્ષથી અમે નોંધ કરીએ છીએ કે રાજંશ જે હિમાલયના આસપાસના વિસ્તારોમાં એમનું વતન છે અને ત્યાં માળા કરે છે અને બચ્ચાને ઉછેરે છે એ દર દર છેલ્લા દસ વર્ષથી અહીંયા જોવા મળી રહ્યા છે એમની સાથોસાથ કુંજો અને કરકરો જે દસ વર્ષથી જોવા નહોતા મળતા એ પણ જોવા મળી રહ્યા છે અને અમે છેલ્લી હમણાં દસેક દિવસ પહેલાંની પક્ષી ગણતરી જે કરી એમાં અમને લગભગ પંચાવનથી સાઠ જાતની પક્ષીઓની જાતો જોવા મળી છે ધારીમાં અવનવા પક્ષીઓ આવેલા છે જેને અમે અમારા પરિવાર સાથે અહીં નિહાળી રહ્યા છીએ અને છોકરાઓને ખ્યાલ પડે કે આ પ્રજાતિ કઈ છે અને અમારે ક્યાંય દૂર લઈ જવા પડતા નથી તેથી અહીંયા જોવાની બધાને મજા આવે છે સમાચારમાં આગળ વાત કરીએ તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે આજે સાતમો પદવિદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આ એકમાત્ર યુનિવર્સિટી છે જ્યાં ડોશાઓ પણ યુવાન થઈને શિક્ષણ લઈ શકે અને યુવાનો પણ શિક્ષણ મેળવી શકે તે માટે બસ્સો પચાસથી વધુ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે તો બીજી તરફ જીતુ વાઘાણીએ યુક્રેનથી વિદ્યાર્થીઓને પરત લાવવા અંગે નિવેદન આપ્યું હતું